રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા સાંઢિયા પુલનું નવીનીકરણ કરી અને નવો ફોર લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત સૌ પ્રથમ પુલને તોડવા માટેની કામગીરી કરવામાં આવનાર છે. આ માટે આવતીકાલથી તમામ પ્રકારના વાહનોની અવરજવર સદંતર બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે જુદા જુદા વાહનો માટેના વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેનો ભંગ કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ તેમજ આઈપીસીની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર રાજકોટ જામનગરને જોડતા સાંઢિયા પુલ પરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે. અગાઉ પુલ બન્યો ન હતો ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો કાયમી સર્જાતા હતા. 4.5 દાયકા પહેલાં સાંઢિયો પુલ બન્યો હતો અને હવે તે સાંકડો પડી રહ્યો છે, વળી નબળો પણ જણાઈ રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાએ 74 કરોડના ખર્ચે ફોર લેન પુલ નિર્માણની કામગીરી હાથ ધરી છે. હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી તરફ ટુ વ્હીલર વાહનો, કાર, એમ્બ્યુલન્સ જેવા તમામ પ્રકારના લાઇટવેઇટ વ્હીકલ વાહનો હોમ ફોર બોયઝથી ભોમેશ્વર રોડથી ભોમેશ્વર ફાટકથી ભોમેશ્વર મંદિરથી જામનગર રોડ તરફ જઈ શકશે. જે નવીનીકરણની કામગીરી છે એ નવો બનાવવાની કામગીરી ઓલરેડી આપણે અગાઉ ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ સંદર્ભે જ આપણે એનું જે ડાયવર્ઝન બનાવવાનું થતું હતું એ ડાયવર્ઝન બનાવી અને એ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસ કમિશનરશ્રી દ્વારા એનું ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલું છે. એટલે 22 તારીખે આ ડાયવર્ઝનની શરૂઆત થઈ જશે. એ સાથે જ જે બ્રિજના ડેવલપમેન્ટ માટેની જે કામગીરી છે એ કામગીરી પણ આપણે ઝડપથી એને ચાલુ કરી દેવા માંગીએ છીએ. અને આ જે ઓવરઓલ કામગીરી છે એ લગભગ 74 કરોડની આસપાસના ખર્ચે આખું સમગ્ર નવીનીકરણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. આગામી 2 વર્ષની દરમિયાન આખી કામગીરી આપણે પૂર્ણ કરીએ એ રીતનું આપણું આયોજન